આખા ગુજરાતનું એક એવું રેસ્ટોરન્ટ છે કે જે આટલું મોટું છે, સાથે સાથે વર્લ્ડના અલગ અલગ ફ્યુઝન તમને એક જ રૂફ ટોપની નીચે તમને મળી જશે. અને મારા ખ્યાલથી આટલી વેરાયટીનું બીજું કોઈ એવું અનલિમિટેડ કોન્સેપ્ટમાં કોઈ જ નહીં હોય. એક વસ્તુ તમને કહું, આ લોકોનો કોન્સેપ્ટ એવો છે કે ચાર હોલ બનાવેલા છે, ચારે ચાર હોલની અંદર ચારે ચારની સગાઈનું કદાચ ફંક્શન રાખ્યું હોય, અથવા તો તમારું લગ્ન ક્યાંક જગ્યાએ હોય ને જમવાનું તમે અહીંયા રાખશો ને તોય તમને સસ્તું પડે એવી રીતેની આ જગ્યા છે. એટલે આ જગ્યાએ તમને ફૂલ મજા પડી જશે અને તમારા પરિવારને, તમારા ફેમિલી મેમ્બરને તમને જામો પડાવવા માટે આ જગ્યાએ આવવું પડે. તામજામાં તમે આવ્યા છો એટલે બધું જ તમને અનલિમિટેડ મળશે. આપણે કશું જ વન ટાઈમ સર્વ નથી કરતા. તમે જે પણ વસ્તુ અહીંયાથી લેશો બધી જ અનલિમિટેડ છે. ઓકે, એક જ રૂફટોપમાં કેવું છે કે તમને અગર બધા એજ ગ્રુપ માટે તમારી જોડે બધા જ ક્યુઝિન છે, સો ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ. રિયલી વન્ડરફુલ, યસ. ઓકે, બાકી આવું જોઈએ કે નહીં? ડેફિનેટલી આવું જોઈએ. આવું જોઈએ ને? યસ. જામો પડી જાય, એકદમ જામો પડી જાય. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? અમદાવાદના એપિસોડની અંદર આપ સૌનું બધાનું સ્વાગત છે. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે રોનીભાઈ તમે અમદાવાદના વિડીયો લેતા હો, તો અમદાવાદમાં એક એવી એપિસોડ લઈને આવ્યા છે જે તમે કદાચ 5-star હોટલમાં કદાચ જમ્યા ના હોય તો તમારે 5-star જમવાનું પણ સપનું પૂરું થઈ જશે. કેમ? અત્યારે હું આવ્યો છું ને એ આ છે થલતેજની અંદર, અને સિંધુ ભવન રોડ કહેવાય છે, ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડ કરીને બિલ્ડિંગ છે, એમાં આવેલું તામજામ. તામજામનો વિડીયો વડોદરાવાળો તમે જોયો જ હશે, તો એમાં જ આપણે અમદાવાદમાં આવ્યા છે. ભાઈ રિયલી અમેઝિંગ છે, 200 વધારે આઇટમો અહીંયા મળે છે, અને એવું આઇટમ જે કદાચ અનલિમિટેડ કોન્સેપ્ટની અંદર ઘણા બધા લોકો આપણે જોયું હશે, પીઝા ખાધા હશે, ગુજરાતી ખાધું હશે, પણ હવે તમારે વર્લ્ડ ક્યુઝન થાઈ થાઈ કરી પછી લેબનીઝ ફૂડ કે પછી બધું ઘણી બધી વસ્તુઓ તમારે ટ્રાય કરી હોય તો એક જ જગ્યાએ તમને મળશે એ બધું જ અનલિમિટેડની અંદર. તો અંદર જઈએ અને ખજાનો ફૂડનો અને 56 ભોગ નહીં પણ 200થી વધારે વાનગી તમને બતાવવા આવશે. 56 ભોગ તો એના સામે નાનું પડશે, પણ હવે 200 આઈટમ કેટલી છે એ તમને બતાવી દઉં. આવી જાઓ અમારા જોડે. તો તમે જ્યારે અંદર આવશો ને એટલે તમને આ એવો નજારો જોવા મળવાનો છે કે રિયલી તમને એવું લાગશે કે રાજા રજવાડાના કોઈ રૂમની અંદર અથવા તો એક એવા રેસ્ટોરન્ટમાં આવી ગયા છે જે આપણો જવું પોસિબલ નહીં થતું. તો એવું પોસિબલ થઈ ચૂક્યું છે એ તામજામની અંદર. રિયલી તામજામ તો લગ્નની અંદર તો આપણે બહુ બધું જોયું છે ને, તો તામજામ પહેલાં ખાવા પીવામાં કેટલો હોય છે એ તમને બતાવું. જો ખાલી પહેલાં આમ ઉપરથી રિવ્યૂ તમને બતાવું, જો અહીંયા આપણે કોઈ પણ દરેક જાતના ડ્રિંક આવી જાય, કોફી બાર છે, કોફીની એકદમ સ્ટ્રોંગ સુગંધ આવે છે. પછી એ આગળ આ બાજુ બધા જ બધા સલાડ કાઉન્ટર છે, પછી આ કદાચ મારા ખ્યાલથી બાર્બીક્યુ તૈયાર થશે, પછી અહીંયા બધા આપણે ચાટ કાઉન્ટર ને જે સ્ટાર્ટર છે એ છે. તો અહીંયાથી જેમ અહીંયાથી તમારું નજર ચાલુ થાય અને તે તમારી એન્ડ સુધી તમારી નજર પૂરી નહીં થાય, દેખવાનું પૂરું નહીં થાય એટલે સુધીનું તો ખાલી એટલું જમવાના મેનુ છે. પછી એટલું તમારી અધૂરી નજરે તમારે બીજી તરફ જોવાનું, એમાં 10 જાતિ તો અલગ અલગ પ્રકારની સબ્જી છે. એટલે તમને કદાચ આપણે નાનું છોકરું આવે કદાચ એનું ગણતરી કરીએ ને આપણે, તો 2 વર્ષનું છોકરું હોય અથવા તો કે 5 વર્ષનું છોકરું હોય કે કાં તો આપણા દાદા દાદી હોય એમના માટેની બધાની વ્યવસ્થા અહીંયા થઈ શકે એમ છે. બધું છે, પ્લસ મારી મનગમતી એવી ચમચમ ને બધી અલગ અલગ મીઠાઈઓ છે. મારી સૌથી ફેવરેટ હોય તો આ ચમચમ છે. તમને કઈ પસંદ આવે છે એ કહો. અહીંયા આવતા પહેલાં છે ને આપણે કસ્ટમર રિવ્યૂ પણ લઈ લઈએ. તમને કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ તમે કદાચ આવ્યા હતો? ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. એમ્બિયન્સ ઇઝ રિયલી નાઇસ એન્ડ હિયર યુ કેન ગેટ વર્લ્ડ ક્યુઝિન, સો યુ ગેટ ડિફરન્ટ ઓફ વેરાયટીઝ ટુ હેવ, યુ નો. પણ આવું રેસ્ટોરન્ટ તમારે બધું અલગ અલગ જે ખાવું પડે વર્લ્ડ ક્યુઝિનની અંદર, કદાચ થાઈ ખાવું હોય તો અલગ જવું પડે, પછી ચાઇનીઝ હોય તો આપણે મોટાભાગે દરેક રેસ્ટોરન્ટ મળી જાય, પણ અમુક એવી વસ્તુઓ છે ટાકો છે તે નહીં મળે છે દરેક રેસ્ટોરન્ટમાં. તો આ એક જ રૂફટોપમાં કેવું રહે છે? એક જ રૂફટોપમાં કેવું છે કે તમને અગર બધા એજ
ગ્રુપ માટે તમારી જોડે બધા જ ક્યુઝિન છે, સો ઇટ ઇઝ રીલી વન્ડરફુલ. રીલી વન્ડરફુલ, યસ. ઓકે, બાકી આવું જોઈએ કે નહીં? ડેફિનેટલી આવું જોઈએ. આવું જોઈએ ને? યસ. જામો પડી જાય. એકદમ જામો પડી જાય. શું મળશે? કદાચ મારા વ્યુઅર આવે છે ખાવા પીવાના શોખીન, તો એમને શું મળશે? તમારા વ્યુઅર્સ ને તો અહીંયા આવશે તો મજા જ પડવાની છે, બીકોઝ આપણે એટલી બધી વેરાયટીઝ લઈને આવેલા છે કે જેનું કોઈ મતલબ 200+ વેરાયટીઝ છે, જેમાં આપણે મોકટેલ્સ છે અને બહુ જ બધી મલ્ટી ક્યુઝિન, વર્લ્ડ ક્યુઝિન લઈને આવેલા છે. એટલે ફર્સ્ટ આપણે વેલકમ ડ્રિંક્સ થી સ્ટાર્ટ કરીએ તો વી હેવ ધીસ મોકટેલ કાઉન્ટર. તમે જોશો તો એમ્બિયન્સ રિલેટેડ પણ ઇટ ઇઝ વેરી મતલબ બહુ જ મોટું દેખાય છે, અને અહીંયા ટ્રિક્સ અને બધું કરશે તો બાળકોને પણ જોવાની બહુ જ મજા પડે છે તમારી સામે બનશે. હવે બીજું એક વસ્તુ મને અહીંયા ફાલુદા ને બધું દેખાય છે કે વન ટાઈમ સર્વિસ છે કે પછી? ના ના, તામજામાં તમે આવ્યા છો એટલે બધું જ તમને અનલિમિટેડ મળશે. આપણે કશું જ વન ટાઈમ સર્વ નથી કરતા. તમે જે પણ વસ્તુ અહીંયાથી લેશો બધી જ અનલિમિટેડ છે. ઓકે, તો અહીંયા તો આપણે મોકટેલ ને છે, તો આ કોફીનું મશીન શું કરવા છે? આપણે હોટ કોફીઝ પણ અહીંયા સર્વ કરી રહ્યા છે, પ્લસ કોલ્ડ કોફીઝ છે. તમને કોલ્ડ કોફીની સાથે તમને આઈસ્ક્રીમ જોઈતું હોય તો અમારી પાસે 7 to 8 ટાઈપ્સના આઈસ્ક્રીમ છે. તમને જે ફ્લેવરનું આઈસ્ક્રીમ કોલ્ડ કોફી સાથે જોઈએ તમે લઈ શકો છો. લાઈક અગર કોઈને કોલ્ડ કોફી વિથ પાન આઈસ્ક્રીમ ખાવ હોય તો દેટ ઇઝ એ ઓપ્શન પણ અવેલેબલ છે તમારી પાસે. બાપરે, એટલે એ બધું જ અનલિમિટેડ? બધું જ અનલિમિટેડ, કંઈ પણ વન ટાઈમ નહીં. તો હવે સેલેડની અંદર આમાં શું શું છે આપણી પાસે? હવે સેલેડમાં પણ આપણે બહુ જ બધી વેરાયટીઝ છે. ઓકે, તમે જોશો તો બહુ બધું રાયતા છે આપણા, રાયતાની સાથે ઇંગ્લિશ સેલેડ્સ પણ છે જેના કદાચ આપણે નામ પણ નહીં સાંભળ્યા હોય, એવા બધા રશિયન સેલેડ્સ છે, મેક્સિકન સેલેડ્સ છે. તમે બહુ બધી જગ્યાએ જશો તો કદાચ તમને પિકલ્સ અને ચટણી જોશો તો 2-3 ટાઈપની મળતી હશે, પણ અહીંયા તમને 6-7 ટાઈપની ચટણી અને પિકલ્સ બધું જ મળે છે. એ પણ આપણે રાજકોટની ચટણી અને કાઠિયાવાડી ચટણી અને છુંદો પણ છે. ગુજરાતી લોકો આવશે તો એમની માટે છુંદો પણ આપણે લાવ્યા છે અહીંયા. એની સિવાય ફાતુશ સેલેડ છે, કિમચી સેલેડ છે. કોઈ સેલેડ કોન્શિયસ હોય તો એ લોકોની માટે આપણે કેરેટ્સ છે, કકુંબર અને બધું જ છે. ઓકે, તો મતલબ પાસ્તાના સેલેડ્સ પણ. એટલે આ ફતુસ ને તો આપણે જે બાકી રહી છે અરેબિક ફૂડ ની અંદર, હા, તો જે ચટણી આવે છે એ પણ છે આપણી પાસે? બધું જ, બધું જ. ઓકે, વાહ, તો બધી ઘણી બધી આઈટમો છે. અંદાજે સલાડ કેટલા છે આપણા હશે? 20 વધારે ટાઈપના સેલેડ્સ હશે આપણી પાસે. ઓકે, એટલે 22 સલાડ, 22 સેલેડ્સ છે. ઓહો હો હો, એટલે આટલું ખાલી નાનું આમ તો એક એક બાઈટ પણ લઈશું ને મારા ખ્યાલથી તો એ પેટ ફૂલ થઈ જશે આરામથી. હજુ તો તમે શરૂઆત કરી છે, હજુ તો આગળ બહુ બધું મેનુ બાકી છે. સૂપ્સમાં આપણે 3 ડિફરન્ટ ટાઈપના, તમે તો ઓલવેઝ ટમેટો સૂપ છે, હોટ એન્ડ સોર એવી આપણે લઈએ છીએ, પણ અમે 3 ડિફરન્ટ સૂપ્સ લઈને આવ્યા છે. રાઈસ એન્ડ જિંજર સૂપ છે, એશિયન વેજ સૂપ છે અને એક પોમરાડો બેઝલ સૂપ છે. અમે લોકો એક ક્રિસ્પી રાઈસ વેજ પણ લાવ્યા છે જે આપણે જિંજર સૂપ સાથે લઈ શકીએ છીએ. ક્રિસ્પી રાઈસ વેજ જિંજર સૂપ તમે જોશો તો બહુ જ ગરમ, અને તમે અહીંયા આવશો તો બધું જ તમને ફ્રેશ એન્ડ સ્ટીમી હોટ મળશે. એ તમને મતલબ એવું લાગશે કે અત્યારે જ બનીને નાખેલું છે એમાં. બરાબર છે. મારો આમ જે વિચાર હતો તામજામ ખાલી લાગે, હું ઘણી વખત એવું હોય છે કે નામ હોય પણ એવું મળે નહીં, પણ રિયલી અહીંયા આવ્યા પછી તામ ને તામ અહીંયા છે. હજી જામ તો ખાધા પછી પડવાનો છે. બરાબર છે, તો આ મારા ખ્યાલથી બાર્બીક્યુ માટે છે. અમે એક ન્યૂ કન્સેપ્ટ લઈને આવ્યા છે, રાઈટ, બાર્બીક્યુનો છે. અમે બાર્બીક્યુ ઓન વ્હીલ સર્વ કરી રહ્યા છે, જે રીતે તમે ટેબલ પર સ્ટાર્ટર્સ તમને મળી જાય એની પછી આ આખી ટ્રોલી ડાઇનિંગ એરિયામાં ફરાવવામાં આવે છે, અને આ આવી જ રીતે અમે લઈને જઈએ છીએ. આવો જ કોલસો હોય છે, એની ઉપર આ બાર્બીક્યુઝ ગરમ થતા હોય છે, એટલે તમારી જ સામે ગરમ સર્વ કરવામાં આવે છે. ઓકે, એટલે બાકી તો મને ઘણી જગ્યાએ જોયું છે, મેં બાર્બીક્યુ ખાધું છે, તો એમાં ઘણી વખત શું થતું બની ગયા પછી એક ક્યુબ લીધા પછી કદાચ બીજી જગ્યાએ જાય તો ઠંડુ પડી જાય, ઠંડુ પડી જાય, પણ કેમ કે બાર્બીક્યુ એવી વસ્તુ છે કે જેના ઘરમાં ગરમ ને લાઈવ જેટલું ખાવ ને એટલી વધારે મજા પડે. સાચી વાત. આવા રંગબેરંગી શું બનાવો છો આપણે? આ લાઈવ તમારી સામે કાઠી રોલ્સ બની રહ્યા છે. કાઠી રોલ્સ? યસ. અચ્છા, જે તમે અહીંયા ડિસ્પ્લેમાં જોવો છો, 3 ટાઈપના આપણે કાઠી રોલ્સ સર્વ કરીએ છીએ. બરાબર. વેજ કાઠી રોલ્સ છે, આચારી પનીર કાઠી રોલ્સ છે અને મુઘલાઈ કાઠી રોલ્સ છે, અને ત્રણેય આપણે ડિફરન્ટ ઇન્ડિયાના ફ્લેગના કલર્સમાં આપણે બનાવી રહ્યા છીએ. અરે વાહ વાહ વાહ, હું અમને ફરી ડાયરેક્ટ બ્રાન્ડ છે એટલે થોડું. યસ યસ, હવે આને તો હું આ તો ખાલી તમને બતાવું છું, જમીને બતાવીશ કે ભાઈ ઓરિજિનલ જામો કેમ પડે છે એટલા માટે.
તો હવે આપણે આ શું છે આપણે રૂ આગળ આપણે આવશું તો આ થાઈ સ્ટાર્ટર્સ મેઇન્સ છે આપણા રેડ થાઈ કરી છે આ હા 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 આ તમે જોશો તો જેસ્મિન રાઈસ છે એટલે સ્ટીમ રાઈસ તમે જે કહી શકો છો બરાબર અને આ ગ્રીન થાઈ કરી છે વાહ મારી ફેવરિટ છે એ અને રેડ બે બે આ થાઈ સ્ટાર્ટર્સ છે અચ્છા આ છે થાઈ કોન્ફિટર્સ થાઈ થાઈ કોન્ફિટર્સ અચ્છા નામ જ પેલું એવું થાય છે મને તો ઓકે પછી આપણે આ શું છે આ છે ચાઇનીઝ વેજ મંચુરિયન ગ્રેવી ઓકે તમે જોશો તો બાકી બધી જગ્યાએ તમે નાના નાના મંચુરિયન બોલ્સ જોયા છે પણ આપણે મોટા બનાવીએ છે બરાબર પછી આપણે આ છે વેજ સ્પ્રિંગ ફ્રાઈડ રાઈસ ઓકે અને લાસ્ટમાં છે આપણે શેઝવાન નૂડલ્સ શેઝવાન નૂડલ એટલે નાના બાળક આવે તો એને પણ ચાલી જાય પ્લસ કોઈને અગર એવું જોઈતું હોય કે એમને સ્પાઈસી નથી જોઈતું પ્લેન હાકા નૂડલ્સ કેવી રીતે તો અમે કસ્ટમાઇઝ પણ બનાવીને આપીએ છીએ કે એને પાછો લાઈવ કાઉન્ટર છે લાઈવ કાઉન્ટર છે આપણે એટલે અહીંયા બનતું જ હોય છે લાઈવ તમારી સામે તમે જેવું કહેશો એવી રીતે તમને તમારા ઇન્ગ્રીડિયન્ટ્સ કોઈને અગર ફોર એક્ઝામ્પલ કેબેજ નથી ભાવતું નથી જોઈતું તો એવી રીતે બનાવીને પણ આપણે બનાવીને પણ આપણે ઓકે પછી આ મોમોસ છે યસ ડીમસમ્સ છે આ ડીમસમ્સ યસ અને આ ચોપસ્ટિક કે ખાવા ચોપસ્ટિક્સ હા અહીંયા અમે શીખવાડીએ છીએ કે કેવી રીતે ચોપસ્ટિક કે મને મને શીખવાડશો કે રીતે લેવાનું આપણે આ તોડવાનું ના ને પહેલા અચ્છા ઓકે તૂટી તો ગયું છે ભાઈ છે ઓકે કેવી રીતે લેવાનું આપણે પણ એને પકડવાનું કઈ રીતે જો મારે તો આમ જ થઈ જાય છે કૈસે પકડના એવો શું મારે તો ભાવતું જ નથી એના કરતા ભાઈ આપણી દેશી ચમચી અહીંયાથી ડાયરેક્ટ કદાચ આ રીતે જ લઈએ આપણે બરાબર આમ જ ખાવાની કદાચ તો મને તો વધારે મજા આવશે આપણે ચોપસ્ટિક અચ્છા ડીપ એની સાથે ડીપ્સ પણ આપણે આવી છે સોયા સોસ છે અને સ્પાઈસી ટમેટો ડીપ આ કયા છે આ ક્રિસ્ટલ વેજ છે ક્રિસ્ટલ વેજ છે ત્રણ ટાઈપના ડિપ્સન્સ આપણે સર્વ કરીએ છીએ બરાબર એટલે લાઈક આપણે મોમોસ જેવા જ આવે છે હા મોમોસ જેવા તમે કહી શકો બરાબર છે ઓકે આગળ છે આપણે ચાઇનીઝ સ્ટાર્ટર્સમાં છે ક્રિસ્પી હની ચીલી પટેટો ઓકે નેક્સ્ટમાં આપણે છે વેજ ટેમ્પ્યુરા વિથ સ્વીટ ચીલી સોસ ઓકે આ છે કોટેજ ચીઝ ફિંગર વિથ શેઝવાન સોસ હા હા એન્ડ લાસ્ટમાં છે આપણે વેજ ડમ્પલિંગ્સ વિથ મંચુરિયન સોસ બેન હું સાચું કહું આટલું ખાલી જોયું છે ને હવે હું આમાંથી શું ખાઉં શું ના ખાઉં ને પહેલાં તમે એ કહો તમારા મોઢામાં કેટલું પાણી આવે એ તો વાત જવા દે નાયગ્રા ફોલ અહીંયાથી ચાલુ થઈ ગયો છે રિયલી જો આપણે લેબનીઝ અને મેક્સિકન ફૂડ તો તમે જોયું જ નથી અને ઇટાલિયન આ તો ખાલી આપણે ચાઇનીઝ પર આવ્યા છે હજુ મને એવું લાગે છે કે આના પાર્ટ ટુ બની જશે તો તમને પણ મોઢામાં જોઈને બેન જેમ સમજાવે છે એમ તમને મોઢામાં પાણી આવી રહ્યું છે ને તો અહીંયા આવો તામઝામની અંદર જામો પડાવી નાખો તામ તો અહીંયા છે જ પણ જામો તમારે પડાવવો પડશે બરાબર છે તો ચલો હવે હજી આગળ કાઉન્ટરમાં જઈએ તો કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ મળશે આપણને હવે આપણે આવીએ છીએ મેક્સિકન કાઉન્ટર્સ પર મેક્સિકનમાં ફર્સ્ટ તમે જોશો તો મેક્સિકન કોટેજ ચીઝ કોર્ન છે તમે જોશો તો તમને કદાચ ક્વોન્ટિટી ઓછી દેખાતી હશે બીકોઝ વી બિલીવ કે તમે લોકોને અમે ફ્રેશ ખવડાવીએ તો તમારી સામે જ તમારે બનાવીને આ પૂરું થશે તો મીઝા અમારો રેડી જ હોય છે તમારી સામે લાઈવ અમે તમને બનાવીને આપે છે હું એટલા માટે હું પૂછવાનો હતો કે આટલી ક્વોન્ટિટી કેમ રાખી છે બરાબર છે એટલે એનો એમનો કોન્સેપ્ટ એવો છે કે ઓછું બનાવવાનું રીઝન એ છે કે તમને ફ્રેશ મળે કદાચ આ ફિનિશ થઈ જાય તો તરત જો અહીંયા લાઈવ ચાલુ છે આપણે કદાચ કોઈક એવી રેસીપી પણ આપણે મારો વિચાર છે કે એવું કોઈ લેબનીઝ ફૂડનું કોઈક રેસીપી તમારી સાથે આખી વિડીયો આખો અલગથી શેર કરીશું પછી આ ટાકોસ યસ ટાકોસ છે અને એની સાથે ફલાફલ છે ફલાફલ વાહ અમે દુબઈ ગયા હતા ને બેન તો હું સાચું કહું બીજું વેજ તો મળે નહીં પણ આ ફલાફલ છે હમુસ ખબૂસ છે એ બધું જે ખાવાની જે મજા છે ને એ આખી અલગ છે એ પણ છે આપણી પાસે હમસ છે બાબા ગનુસ છે બાબા ગનુસ છે ઓકે આ છે આ જે છે ને વ્હાઈટ ચણાની પેસ્ટમાંથી બનાવે છે મારા ખ્યાલથી આ છે આપણે સાલસા છે બે ટાઈપના તમે ટાકોસ તો જોઈએ આપણે નાચોસ પણ છે આગળ નાચોસની સાથે તમે એન્જોય કરી શકો છો બે ટાઈપના સાલસા એક સ્વીટ છે એક રેગ્યુલર આપણું સ્પાઈસી સાલસા છે
એની સાથે અમે ચીઝ સોસ પણ આપીએ છીએ જે અમે પોતે ચીઝ સોસ બનાવીએ છીએ તમારી માટે, હોપ ઇનમેડ છે. એટલે જે નાચોસ ની અંદર જે આપણે ડીપ કરીને ખાતા હોય છે એ સાલસાસ છે, એની સિવાય ચીઝ સોસ પણ અમે લોકો બનાવીએ છીએ પોતાની. અને આ એક ન્યૂ કાઉન્ટર છે લાઈવ ચિપોટલે ગ્રીલ, અમે ચિપોટલે કાઉન્ટર પર લઈને આવ્યા છીએ જેમાં તમારી સામે ગરમા ગરમ તમારા હિસાબે ચૂઝ કરેલા વેજીસથી અમે લોકો રાઈસ બનાવીને આપીએ છીએ તમને. આ વસ્તુ જમવા માટે કેટલી રેસ્ટોરન્ટ ફરવું પડે? આજે આપણે કાઉન્ટર છે કદાચ આ બધી વેરાયટીઝ તમને મોટી ફાઇવ સ્ટાર હોટેલ્સમાં જ મળતી હશે. હું સાચું કહેવા જાઉં તો હજુ તો હું પ્રાઇસ મેં ડિસ્ક્લોઝ કરી નથી, પણ તમે એ જ સાંભળશો એની પછી તમને મતલબ યકીન થશે કે આવો કન્સેપ્ટ આટલી બધી વેરાયટીઝ કદાચ ફાઇવ સ્ટાર હોટેલ્સ પણ નહીં આપી શકે જેટલું ફ્રેશ અને આટલી વેરાયટી અમે પ્રાઇસમાં આપી રહ્યા છીએ. એ પ્રાઇસ અમને આપણે પછી સમજાવીશું. પછી અહીંયા શું બને છે? આપણે અહીંયા આખું અમારું લાઈવ સબ કાઉન્ટર છે, તો અમારી પાસે સબ્સ પણ છે જે હોટ ડોગ્સ થઈ ગયા, ફલાફલ બ્રેડ્સ થઈ ગઈ, ફ્રેન્ચ લોફ છે, એ બધું જ અમે બનાવીએ છીએ. એટલે કદાચ હું જે પણ કહું એ નાખશો કે પછી એમના? હા, તમે જે કહેશો એ નાખીને આપશે. અમારી પાસે ઓપ્શન્સ છે કે તમને કયા કયા કોન્ફિટર્સ જોઈએ છે, નગેટ્સ જોઈએ છે, તમે જે સિલેક્ટ કરશો, જે વેજીટેબલ્સ, જે ડિપ્સ તમે સિલેક્ટ કરશો એ તમને નાખીને આપશે. એનું કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લે ને? ના ના ના, બધું તમે લઈ લો ને. પૂછવું પડે યાર, કદાચ અમને લે તો શું કરવાનું? કશું જ એક્સ્ટ્રા, બધું જ અનલિમિટેડ ને? બધું બધું, તો વાંધો નહીં, હમણાં સુધી જેટલું જોયું બધું અનલિમિટેડ. બરાબર, તમારે ચીઝ સોસ પણ વાટકી લઈને ખાવું હોય તો તમે ખાઈ શકો છો અનલિમિટેડ. તો વ્હાઇટ સોસ પાસ્તા જે તમે કદાચ ખાતા હોય, તમને જે તમે રેડ સોસ પાસ્તા તમે ખાતા હોય, તમને જેવું જોતું હોય ને એવું તમને લાઈવ અહીંયા બનાવીને આપશે. રેડી? તો વધારે વાર નહીં કરીએ, અલગ અલગ આપણે જઈશું. પછી આપણે આ બધું શું છે? આ કે કલર દેખાય છે? આ બધી બેક ડિશેસ છે. અચ્છા, બેક ડિશ માં આપણે વેજ ઓગ્રેટિન છે, ક્લાસિક મેક એન્ડ ચીઝ છે, લઝાનિયાસ છે, અને બર્મી સ્પગેટી પણ છે, એ બધું જ અનલિમિટેડ છે. લઝાનિયાથી મને યાદ આવ્યું, લઝાનિયાની કદાચ કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને તો એની અરાઉન્ડ પ્રાઇસ જ સમથિંગ 350 થી ઉપર ચાલુ થાય છે. સાચી વાત છે તમારી, પણ અહીંયા બધું જ અનલિમિટેડ તમે ખાઈ શકો. ઓકે, નાના બાળકોની સૌથી ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈઝ? ફ્રેન્ચ ફ્રાઈઝ. બરાબર. અમે અહીંયા ડિસ્પ્લે પણ કરતા હોઈએ છીએ કે અમે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવતા હોઈએ છીએ એ બધા પ્યોર, એન્ડ જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે તમારા ઘરમાં વાપરતા હશો ને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ અમે અહીંયા વાપરીએ છીએ, ટુ મેક શ્યોર કે તમને કશું પણ મિક્સિંગ નથી થતું. ઓકે, તો પછી આ બધું અલગ અલગ વસ્તુ શું શું છે આપણે? આ બધા કોન્ફિટર્સ છે, લાઈક અરેબિક ઇટાલિયનો છે, ગ્રીક બોમ્બસ છે, મેક્સિકન એલોપિનો ચીઝ પાવેલ છે. તો આ બધા સ્ટાર્ટર્સ છે જે તમે ડિપ્સની સાથે એન્જોય કરી શકો છો. અને પીઝામાં આપણે એ પણ, પીઝામાં આપણે વુડ ફાયર પીઝાસ છે અહીંયા. અચ્છા, વુડ ફાયર જ છે? વુડ ફાયર પીઝાસ. અને એ અહીંયા આપણે 3 ટાઈપ્સ ઓફ પીઝાસ આપીએ છીએ, એક માર્ગરીટા છે, એક કોટેજ ચીઝ પેરી પેરી, અને એક એક્ઝોટિક વેજ. ઓકે. અને એ પણ તમે નાના એટલે અમે માટે બનાવીને રાખી છે કે વુડ ફાયર પીઝા તમને ફ્રેશ ખાઓ તો એનો ટેસ્ટ જ કઈ અલગ આવશે, એટલા માટે અમે ફ્રેશ બનાવીને આપીએ. ઓકે. તો બેન, હવે આ તો ખાલી બધા અલગ કટક બટક જે આપણે કહેવાય તો અલગ સ્ટાર્ટરની જ વાત થઈ, અને આપણો અમે ગુજરાતી કહેવાય છે ને તો પાક્કા ભાણા વગર મજા ના આવે. મને ખબર છે, ગુજરાતી હોય કે હિન્દી હોય કશું પણ, ચાટ અને પાણીપુરી વગર તો આપણું મીલ ઇનકમ્પ્લીટ છે. બરાબર. તો એની અંદર આપણને શું વસ્તુ મળી શકશે? આપણને આપણે બહુ બધી ટાઈપ્સની ચાટ્સ લઈને આવીએ છીએ. આ બધી ચાટ્સ તમે જે જોવો છો, રાજ કચોરી ચાટ છે અનલિમિટેડ, અંગુરી દહીં ભલ્લા છે, પછી સ્પેશિયલ ભલ્લા પાપડી ચાટ છે આપણી પાસે. ઓકે. અને ઓફકોર્સ પાણીપુરી વગર તો આપણે કેવી રીતે જીવન જીવી શકીએ છીએ, અને એ પણ તમને લાઈવ આવી રીતે સારું ડિસ્પ્લે આપીએ છીએ અમે. તમે તમારી રીતે જે તમને જોઈતું હોય, મગ જોઈતો હોય તો તમે મગ, બુંદી જે જોઈતું હોય તમે લઈ શકો છો. એનો મતલબ એવો થાય કે કદાચ જઈને તમને બનાવવું હોય આરામથી તમે બનાવી શકો. વાહ. પહેલા તો આપણે આવી ગયું બિરયાની છે. ઓકે. આ આવી ગયું નિઝામી તરકારી બિરયાની. નામ પણ એવા એવા સુધી લઈ આવ્યા છો ને કે આમ બોલતા જ આપણને એવું લાગે કે આ વળી કયું નવું આવ્યું છે. તામઝામ છે તો થોડા નામ પણ એવા જોઈએ. ચલો, આપણે જીરા ધનિયા રાઈસ છે, નોર્મલ જીરા રાઈસ. બરાબર છે. ઓકે. એના પછી દાલ મહારાની. ઓકે. નોર્મલ આપણે કહેવા જઈએ તો રેકગ્નાઇઝ કરવા માટે આઈ થિંક ટોપિંગ કાફી છે, ગાર્નિશિંગ, દાલ મખની જે આપણે ખાતા હોઈએ છીએ એ જ, તો એ દાલ મહારાની છે. આ છે તુવેર તુરનામ. ભાઈ, આજે તો જામો જ પડી ગયો છે પૂરેપૂરો. અમૃતસરી છોલે. આહા. એક વસ્તુ બીજી મને આટલે સુધી પહોંચ્યા તે મને એવું લાગે છે
કદાચ કોઈ વસ્તુને કદાચ એક બે એને ન ભાવે, કેમ કે એના માટે કદાચ નવું હોઈ શકે, તેના માટે એટલા ઓપ્શન્સ છે કે મારા ખ્યાલથી એને જવું નહીં પડે. એટલે એટલી બધી વેરાયટીઝ મેં તમને કીધું ને, આપણે કોઈ પણ એક વસ્તુ લઈ લઈએ તો મારી ત્યાં તમે તામઝામમાં આવશો તો એવું નથી કે તમને એમાં એક બે વેરાયટી મળશે, 10 વેરાયટી અમે મૂકેલી છે કે તમને જે ટેસ્ટ ભાવતો એ મળે. આજે લાહોરી કોફતે, તો કોફતા બી તમને બતાવી દઉં, જો સબ્સ હરા મસાલા છે આ. ઓકે, આપણે ગ્રીન સબ્ઝી આવી છે તો ગ્રીન સબ્ઝી. ઓકે, ને લાસ્ટમાં પનીર સિવાય તો આપણે કેવી રીતે જમવાનું પૂરું થશે, તો પનીર ચીઝ મખમલાઈ છે. ઓકે, પછી સ્વીટની અંદર કેટલી વર્ષ આપણને? સ્વીટ્સમાં તો આપણી પાસે બહુ જ બધી વેરાયટીઝ છે. આપણે ઇન્ડિયન સ્વીટ્સથી ચાલુ કરીએ તો અમે બંગાળી સ્વીટ્સની બહુ જ બધી વેરાયટીઝ લઈને આવ્યા છે. તમે અહીંયા જોશો તો માવા બરફી છે, કેસર સેન્ડવિચ છે, કેસર ચમચમ લાવ્યા છે અમે, મલાઈ ચમચમ છે, મથુરા પેંડા છે, અને રસગુલ્લા પણ બે ટાઈપના લાવ્યા છે અમે, રોઝ રસગુલ્લા અને પ્લેન આપણા જે નોર્મલ રસગુલ્લા આવે છે એ પૂરું થશે. તો આપણે ફ્રૂટ્સ પણ લઈને આવ્યા છે કે કોણે સ્વીટ્સ ના જોઈ ગયો તો ફ્રૂટ્સ સીઝનલ પણ છે, વોટરમેલન છે, એપલ છે, પાઇનએપલ છે. આ શું છે? આખું અલગ દેખાય છે. આપણે આ થોડું જેપનીઝ લઈને આવ્યા છે, જેપનીઝ ખાવાનું પણ તમને મળી જશે અહીંયા અને બહુ જ મજા પડી જશે. બે ટાઈપની સુશી લઈને આવ્યા છે આપણે, આપણું રેસ્ટોરન્ટ સુશી. ઓકે, એટલે એ શું છે આપણે? એટલે આ સ્ટીકી રાઈસથી બનેલું હોય છે, જેમાં આપણે આમ તો વેજ સુશી બનાવીએ છીએ, આપણું પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે, તો એક કકુંબર સુશી છે અને એક કેરેટ સુકીની સુશી છે. અને એક ખાસિયત છે કે સુશી કોઈ દિવસ આપણે આવી રીતે નથી જમતા હતા, તો આપણે 3 ડિપ્સની સાથે અમે કસ્ટમર્સને શીખવાડતો હોય છે, નવું નવું ક્યુઝિન છે. તો તમે એની સાથે સોયા સોસ છે એ નાખીને ખાઈ શકો છો, એની સાથે વસાબી છે અને જિંજર્સ છે. તો આની સાથે તમે સુશી ખાશો અને આખું એક જ બાઇટમાં તમને ખાવાનું હોય છે, તો તમને એના બહુ બધા ફ્લેવર્સ મતલબ એક્સપ્લોર થશે તમારા મોઢામાં. હવે તો કોઈ બાકી નથી, પૂરું થઈ ગયું ને વર્લ્ડ ક્યુઝિન પૂરું થઈ ગયું આપણે. એની સિવાય ડેઝર્ટમાં આપણે હજુ બાકી છે, આઈસક્રીમ અમે 8 ટાઈપના લઈને આવ્યા છે, એ પણ તમને હેવમોરના આઈસક્રીમ્સ અમે ખવડાવીએ છીએ. અચ્છા, અને સોફ્ટીઝ પણ લાવ્યા છે અમે તમારી માટે, વેનિલા અને ચોકલેટ સોફ્ટીઝ છે, અને ડબલ સ્વર્લ પણ છે, જેને બંને મિક્સ ખાવું હોય તો બંને પણ લઈ શકે છે. એટલે હવે વધારે વાર નહીં કરીએ, આપણે ફટાફટ ડાયરેક્ટ ટેબલ ઉપર બેસીએ અને એમનું થોડું જે પણ જમવા મળે ને એ આજે જામો પાડીને આવવો છે. અને તમારે જામો પાડવા માટે તમારે અમદાવાદની અંદર, વડોદરાની અંદર બે જગ્યાએ આપણું આ રેસ્ટોરન્ટ છે, અને આખા ગુજરાતનું એક એવું રેસ્ટોરન્ટ છે કે જે આટલું મોટું છે, સાથે સાથે વર્લ્ડના અલગ અલગ ક્યુઝન તમને એક જ રૂફ ટોપની નીચે તમને મળી જશે. અને મારા ખ્યાલથી આટલી વેરાયટીનું બીજું કોઈ એવું અનલિમિટેડ કોન્સેપ્ટમાં કોઈ જ નહીં હોય. ફર્સ્ટ ઓપનિંગ અમે તામઝામ વાઘોડિયા વડોદરામાં કરેલું, આ સેકન્ડ આઉટલેટ છે. આઉટલેટ પણ બહુ જ મોટું છે, આપણે 380-400 મતલબ સિટિંગ એકસાથે લોકો બેસી શકે કસ્ટમર એટલું મોટું છે. પ્લસ આપણે એમ્બિયન્સ પણ એવું છે કે તમને અહીંયા લોકોને વિઝિટ કરાવવા માટે પણ મજા આવે કે આમ હોય ને કે મારી ઇમ્પ્રેશન પડવી જોઈએ. એક વસ્તુ તમને કહું, આ લોકોનો કોન્સેપ્ટ એવો છે કે 4 હોલ બનાવેલા છે, ચારે ચાર હોલની અંદર ચારે ચારની સગાઈનું કદાચ ફંક્શન રાખ્યું હોય, અથવા તો તમારું લગ્ન ક્યાંક જગ્યાએ હોય ને જમવાનું તમે અહીંયા રાખશો ને તોય તમને સસ્તું પડે એવી રીતેની આ જગ્યા છે. એટલે આ જગ્યાએ તમને ફૂલ મજા પડી જશે, અને તમારા પરિવારને તમારા ફેમિલી મેમ્બરને તમને જામો પડાવવા માટે આ જગ્યાએ આવવું પડે. તો આટલું બધું સમજ્યા બાદ હવે કન્ફ્યુઝન સાલું એવું થઈ ગયું છે કે આ બાજુ જાઉં, આ બાજુ જાઉં કે આમ જાઉં, શું કરું તમે કહો. પહેલાં એક કામ કરે, થોડું ઘણું ડ્રિંક લઈએ. ડ્રિંકમાં આપણે પાસે ઘણી બધી મોકટેલ્સ છે, પછી ફાલુદા છે, એ બધું છે. તો એની અંદર આપણે કામ કરીએ, નાનું અમથું કોઈ ડ્રિંક પી લઈએ, એના પછી આગળ જઈએ. તામઝામની અંદર તો થોડોક જામો આપણે આમ વટથી પીવાની જે મજા આવે ને એ આખી અલગ છે. તમને મોટાભાગના આવા બધા અલગ અલગ પ્રકારના મોકટેલ તમારે જોતા હોય તો પણ તમને મળી જશે. તો અહીંયા બીજા પણ સ્ટાર્ટર આપણી પાસે આવી ગયા, આ તો ખાલી નોર્મલ સ્ટાર્ટર લીધું, મેઇન કોર્સ તો હજી બાકી જ છે ભાઈ.
તમે વિચારો આજી અલગ અલગ જમવાનું ખાવા જવું હોય ને તો પછી અલગ અલગ રેસ્ટોરન્ટમાં જવું પડે, પણ એક જ જગ્યા ઉપર મળતું હોય તો કેવી મસ્ત મજા પડે. તો આ જે આપણે બાર્બીક્યુ બનાવ્યું છે ને, તો બાર્બીક્યુનું આપણને સિસ્ટમ બી આખી અલગ છે, અને ગરમા ગરમ જ આવે. કદાચ આ તમને ઠંડુએ પડે ને તો એમની જે આ જે ટ્રોલી છે ને એ પણ તમને લાઈવ તમને સર્વ કરતી જાય, કે તમને જે પણ જોઈતું હોય તમને મળી જાય. બરાબર છે, એમાં જો પનીર છે, મશરૂમ વાળું છે, પાઇનેપલ વાળું છે, તેવા પણ આપણે બાર્બીક્યુ તમને અહીંયા જોવા મળશે. આ હરાભરા કબાબની આવી રીતે ટ્રે આપવામાં આવે છે, એ પણ તમને મજા પડી જાય. અને આપણે બધું ઘણી બધી વસ્તુ એક 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 ડીશ કરતાં કરતાં જો ચાર ડીશ ભેગી થઈ છે, નાનું ડીશ પણ અહીંયા ભેગી થઈ છે. એ સીને છે સૌથી ફેવરેટ દરેક લોકોને, કદાચ જો એક વખત ટ્રાય કરી લીધું એને મજા જ પડી જાય એવું આ છે નાચોસ. એની સાથે ચીઝ ડીપ છે, ચીઝના લવર માટે તો બેસ્ટ છે. જો અત્યારે છે ને હું અહીંયા ટ્રાય કરી રહ્યો છું આ મંચુરિયન છે. મંચુરિયન ખાધા પછી તમને એટલું જ્યુસી, અને મારા ખ્યાલ તમે બીજા જેટલા મંચુરિયન તમે ખાધા હશે ને, પણ આનાથી બેટર કદાચ કોઈ નહીં હોય. આ ફાઇવ સ્ટાર ટાઈપનું જમવાનું, આમ તો ઘણી જગ્યાએ આપણે ફાઇવ સ્ટારને કદાચ તમે જમ્યા હશો ને, તો તમે અહીંયા આવીને જમશો તો રિયલી તમને મજા જ પડી જવાની છે. બીજી ખાસ વસ્તુ, તમારે કદાચ બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરતા હોય અથવા તો લગ્નનું તમારે જમણવાર અહીંયા કરવું હોય ને, સૌથી સસ્તો જમણવાર તમારે અહીંયા થશે. બીકોઝ તમારે કદાચ જમણવારમાં નાની મોટી આઈટમ તમે કરાવશો તો એ 1500-2000 રૂપિયાની ડીશ બને છે, પણ જ્યારે તમે અહીંયા આવશો તમારે બેન્ક્વેટની અંદર પણ એટલું જોરદાર છે. આ જે જગ્યા છે તમારે અહીંયા સગાઈ કરવી છે ને, તમારા 50 કે 100 માણસો છે, મહેમાન આવે છે, તો એમને એને ખવડાવશો ને, તો હું એમ કહું છું કે તમારા ફેમિલી એમ લોકો કહેશે કે તમે જબરજસ્ત જગ્યાએ લઈને આવ્યા છે. એના માટેનું બેસ્ટ પ્લેસ છે. દરેકે દરેક વસ્તુની વાનગીની એની ખાસિયત જ અલગ છે. ફૂલ મજા પડી ગઈ. હવે આપણે મેઇન કોર્સ જમી લઈએ. આપણી બધી સબ્જીઓ લઈને આવી ગયા છે, એની અંદર રાઈસ પણ આવી ગઈ છે, પ્લસ હવે રોટલીની અંદર કેટલી વેરાયટી એ તમને બતાવું. જો આલુ પરોઠા છે, ચીઝ મારા ખ્યાલથી પનીર પરોઠા બી છે, પછી ગોબી પરોઠા છે, મિક્સ પરોઠા છે, આ પરોઠાની વાત થઈ, પછી મારા ખ્યાલ તંદૂરી રોટી પણ છે, લચ્છા પરાઠા છે, પછી આપણે સ્વામી કઈ રોટી કીધી તમે, આને નારાયણી રોટી છે જે ગાર્લિકમાં છે કદાચ, અને ગાર્લિક રોટી બી છે ને એક અલગ, અને એ પણ છે. પછી આપણે હરિયાળી નાન છે. આટલી બધી તો આમાં ખાલી રોટલીમાં વેરાયટી મળશે, વિચારો. તો તમને કોઈ પણ જગ્યાએ અટકે એમ નથી. હવે આમની પ્રાઇસ તમને સરખી રીતે તમને સમજાવી દઉં તો કેવી રીતે થઈ શકે એમ છે. જે પ્રાઇસ છે આખા મેનુની એની 650 રૂપીસ છે. જ્યારે તમે ઓનલાઈન અથવા તો કાર્ડથી જ કદાચ પેમેન્ટ કરો છો તો 50 રૂપિયા તમારો ઓફ થશે, એટલે 600 રૂપિયાની અંદર જ તમને આ બધું જમવા મળશે. તમારા ફેમિલી સાથે અહીંયા કદાચ કોઈ ઇવેન્ટ પ્લાન કરી રહ્યા છો, બર્થડે પ્લાન કરી રહ્યા છો, કાં તો એનિવર્સરીનું, કાં તો તમને તમે એન્ગેજમેન્ટ કરો છો, તો બી તમને અહીંયા તમને સારી રીતે થઈ શકે એમ છે. બહુ જ વધારે મજા આવશે. પ્લસ હવે ચલો આપણે અહીંયાનું જે ફૂડ છે એ આપણે ટ્રાય કરી લઈએ. દાલ મખણીનો જે સ્વાદ આપણે જે ઢાબાની અંદર જે ખાતા હોઈએ ને, સેમ એ જ વસ્તુ છે. હું એટલા માટે જ કહું છું કે આને ફાઇવ સ્ટાર કેટેગરીમાં જે આપણે જમતા હોઈએ છીએ ને, બસ એ જ વસ્તુ અહીંયા આપણને મળે છે. રિયલી અમેઝિંગ. હવે જો આયરું દિલ્હી સ્ટાઇલ છોલે છે એ આપણે ટ્રાય કરીએ. હું જેમ જેમ એક એક વસ્તુ જરા ટ્રાય કરું છું ને, જે આમાં દિલ્હી સ્ટાઇલનો જે સ્વાદ હોવો જોઈએ એવો જ વસ્તુ છે. રિયલી અમેઝિંગ. જો આ બધા પરાઠા છે એ પણ આપણે તમને બતાવી દઉં. આ કદાચ આલુ પરોઠા છે. તો આજનું આ જમવાનું હું ફટાફટ ફિનિશ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશ, પણ તમને આ જગ્યા બતાવવાનું ફરીથી તમને એડ્રેસ સમજાવી દઉં છું કે આપણે અમદાવાદની અંદર થલતેજ વિસ્તારમાં આવેલા છે, અને સિંધુ ભવન રોડ ઉપર આપણે આવ્યા છે ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડની અંદર. અને આ જે કોમ્પ્લેક્સમાં બીજા માળ ઉપર આખું તમને તામઝામના મોટા મોટા બોર્ડ તમને જોવા મળી જશે. અને આ જગ્યાનું જમવાનું રિયલી અમેઝિંગ છે. ફાઇવ સ્ટાર કેટેગરીથી પ્લસ જે પણ કદાચ જમવાનું હશે તો એના કેટેગરીમાં આ વસ્તુ આવે છે. તમે એક વખત માણશો તો તમારા ફેમિલી મેમ્બર તમને ફૂલ મજા પડી જશે, એની પૂરેપૂરી ગેરંટી છે. નેક્સ્ટ વિડીયોમાં તમને આવી મજા સાથે ફરીથી આવા એપિસોડમાં તમને મળીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. આઈસ્ક્રીમ બાકી છે બસ. હવે શું કરું સરફોયા, મતલબ ઇન્ટ્રો પૂરો થઈ ગયો, બધું ખાવાનું પૂરું થઈ ગયું, જમવાનું થઈ ગયું, આઈસ્ક્રીમ કીધી ને, આ 6 પ્રકારની આઈસ્ક્રીમ અત્યારે આપણા હાથમાં આવી છે, બાકી 8 પ્રકારની આઈસ્ક્રીમ છે. હવે
શું કહેવાનું યાર, હવે આટલા રૂપિયાની અંદર તમે કસ કાઢી લીધો છે આપણે તો પૂરેપૂરો. જો આપણે હવે આઈસ્ક્રીમમાં નામ પડ્યું છે. બધું ખાધા પછી એકદમ ઠંડુ ઠંડી આઈસ્ક્રીમ, મજા પડી જાય. તમને મજા પડી છે ને, શેર કરી નાખો. હવે આઈસ્ક્રીમ જો 8 પ્રકારની છે, બધી અલગ અલગ છે, અનલિમિટેડ તમે ખાઈ શકો છો. જે તમારે જોતી હોય મંગાવી દેવાની, પૂરી થાય બીજી મંગાવો, ત્રીજી મંગાવો, ચોથી મંગાવો, 5, 6, 7, 8 સુધી તમને મળશે. અને પેલી જે નોર્મલ વેનિલા આઈસ્ક્રીમ નહીં હો, બધી અલગ અલગ છે. પાનવાળી છે, પછી ચોકલેટવાળી છે, અમેરિકન નટ્સ છે, પછી ડાયમંડ કાર્નિવલ, અને આટલી બધી આઈસ્ક્રીમ. હાય હાય હાય, ચલો કાલ મળીએ હવે.